नवसारी विजलपुर शहर कોંગ્રેસે પાણીની સુવિધા ના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પાલિકા કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉનાળો આવતા જ પાણીની બુમરાળ શરૂ થઈ છે, ત્યારે નવસારી વિજલપુર શહેરમાં 60 કરોડ થી વધુ રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેરમાં 70% વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ સાથે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસે પાલિકાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી। शहरीजनों पूरता प्रमाण में पीवानुं पाणी मळी रहे एवी मांगणी साथे कलेक्टर ने आवेदन पत्र आप्युं हतुं। नवसारी विजलपुर शहर कोंग्रेसे करेली रजूआत में जणाव्युं हतुं के नवसारी शहर में कोंग्रेसी शासन समय शहर ने मीठू पाणी आपवा 3.75 करोड़ रूपियाना खर्चे बनेली योजना भाजपना शासन में जंगी वधारा साथे 35 करोड़ थी वधुनी थई छे। जेरे विजलपुर पालिका में पण वर्ष 2009 में 18 करोड़ नी योजना हती, જેમાં પણ ઘણો વધારો થયો છે। બંને શહેરોની વાત કરીએ તો શહેરીજનોને પીવા માટે મીઠા પાણીની યોજના 60 કરોડથી વધુની થઈ છે। ત્યારે નવસારી વિજલપુર શહેરના ઘણા વિસ્તારોમાં ઓછા દબાણે કે ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદ છે। વિજલપુરની પાણી યોજના વર્ષો વીત્યા બાદ પણ કાર્યરત નથી થઈ શકી, જેથી શહેરમાં ભાજપનો બે દાયકાઓથી રાજ હોવા છતાં અને પાણીમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ 70% વિસ્તારોમાં પાણી ન હોવાના આક્ષેપો સાથે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। નવસારીમાં છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 1998માં 5.37 કરોડ રૂપિયાની મધુર જળ યોજના ફાળવવામાં આવી હતી, અત્યારે જે વધીને 35 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં પાણી માટે નવસારી નગરપાલિકાને ફાળવવામાં આવી ચૂક્યા છે। જ્યારે 2009માં વિજલપુરમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે 18 કરોડ રૂપિયા પાણી માટે ફાળવવામાં આવ્યા હતા, ત્યારબાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને નવસારીમાં ટોટલ 75 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં જળ માટે ફાળવવામાં આવ્યા છે। તેમ છતાં પણ નવસારીની 70%થી વધુ જનતા જે પીવાનું પાણી બહારથી ખરીદીને લાવે છે એ એક પ્રાણ પ્રશ્ન છે। નવસારીમાં 16 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં નવા તળાવથી નવસારી સુધીની પાઇપલાઇન માટે ફાળવવામાં આવ્યા હતા, જેના પાઈપો ખરીદીને અત્યારે ક્યાં ગયા છે એનો કોઈ અટોપટ્ટો નથી અને પાણીની લાઈન પણ ચાલુ થઈ શકી નથી। ત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે પાણી માટેના જે નાણાં ફાળવવામાં આવ્યા છે એમાં નરિયો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ। આવનારા સમયમાં નવસારીની જનતાને ચોખ્ખું અને પીવાનું પાણી મળે અને નવસારીને ન્યાય મળે એની અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબ આગળ। નવસારી વિજલપુર પાણી માટે આયોજન શ્રી કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા કે નવસારી વિજલપુરની અંદર લોકોને પાણી વેચાતું લઈને પીવું પડે છે। આજે એ પાણી આજે કેટલા વર્ષોથી કે આજે 1998થી આ લોકો પાણીની યોજના કોંગ્રેસ લાવી હતી અને વિજલપુરમાં પણ કોંગ્રેસે પાણીની યોજના લાવી હતી, પણ છતાં એમના અનવહીવટને કારણે આજ સુધી લોકોને મીઠું પાણી આપી કીધા નથી। કારણ કે એ લોકોના જે છે વાગતા લગતા વળગતા છે માણસો એ પાણીનો ધંધો કરે છે, એમનો ધંધો પણ થઈ જાય એટલે લોકોને વેચાતું લઈને પાણી પીવું પડે છે। અરે લોકોને પાણી પીવે પણ નગરપાલિકા પણ વેચાતું લઈને પાણી પીવે છે, બીજા લોકોને શું આપવાની નગરપાલિકા પાણી। એટલે મારી પણ આજે વિનંતી છે કે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે ભાઈ આવતા દિવસમાં જો નવસારી વિજલપુરને પાણી નહીં આપે તો ઉગ્ર આંદોલન કરશો અને એ ભોગવાની તૈયારી નગરપાલિકાને રાખવી પડશે। કારણ કે નગરપાલિકાની અંદર જઈને પણ અમે રજૂઆત કરવાના કે નગરપાલિકામાં પાણીમાં ભ્રષ્ટાચાર જ થાય છે, પાણીના રૂપિયા આજે 75 કરોડ સુધી ગ્રાન્ટ આવી તો લોકોના પાણી પીવા નથી મળતો, જે પાણી આવે છે મિક્સ કરીને આપે છે અને મિક્સ પાણીની અંદર જો લોકોને કપડાં ધોવા જોવા લાયક નથી એવું પાણી આપે છે તો લોકોને આજે બધાને પાણી લઈને વેચાતું પીવું પડે છે। તો આજે નગરપાલિકાને અમે સરકાર સુધી રજૂઆત કરવાના છીએ કે ભાઈ આજે લોકો પાણી માટે જો એક નગરપાલિકા પાણી નહીં આપી શકતી હોય તો બીજો શું વહીવટ આપવાની છે। જે 30 રૂપિયાનો વેરો હતો એ વેરો વધારી 600 રૂપિયા કર્યો, પણ આજ સુધી પાણી માટે જીવો। એટલે આજે અમારી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે એના વિશે તમે તપાસ કરજો અને આ પાણી કયા કારણસર નથી આપતા, જે 2009માં યોજના ચાલુ હતી એ યોજના આજે સુધી કેમ ચાલુ નથી કરી, કારણ કે એ રેડી પડી છે પણ એ યોજના બંધ આજે 11-12 વર્ષથી બંધ છે, શું કારણ છે? એ ભાજપનું શાસન છે। એમને પૂછ્યું કે ભાઈ એ યોજનામાં ચાલુ કરવામાં શું તકલીફ છે એમ, એટલે આટલી આટલી મારી નગરપાલિકા વસ્તી વિનંતી અને કલેક્ટર સાહેબને અમે ખૂબ રજૂઆત કરી વિનંતી કરી છે કે આ ભાઈ તમે તપાસ કરજો, પાણીની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને નવસારી નગર વિજલપુર નગરપાલિકાને પાણી મળે એવી અમારી અપેક્ષા છે। જય હિન્દ જય ભારત।
ब्यूरो रिपोर्ट एनडीसी न्यूज नवसारी।